जो ये समाचारों विस्तार थी तो गुजरात पर हवे वावाजाड़ानो कोई खतरो नथी। जो कि सौराष्ट्र ने दक्षिण गुजरात ना दरिया कांठाई विस्तारों में भारे थी अति भारे वरसाद वरसी शके छे। उपरांत कांठा विस्तार में पवन की गति पण 70 थी लईने 90 किलोमीटर प्रति कलाक रही शके छे। वावाजोडू हाल पाकिस्तान तरफ जई रह्युं छे जेनी गुजरात में मात्र असर वर्ताशे। गुजरात में कोईपण जग्याए वावाजोडानुं नहीं टकराय। पवन की गति वधु रहेवानी शक्यता ने कारणे माछीमारों ने 2 ऑक्टोबर सुधी दरियो न खेड़वा चेतवणी अपाई छे। पाकिस्तान का मकरन कोस तरफ रहेगा तो उसके लिए इम्पैक्ट, गुजरात के लिए इम्पैक्ट सिर्फ 24 आवर्स के लिए सौराष्ट्र बस में हेवी से भरी हेवी मतलब भारी से अति भारी बारिश होने का संभावना है। कल विंड स्पीड फर्दर बढ़ने का संभावना है। गुजरात कोस्ट में मोस्टली रहेगा 70 to 80 किलोमीटर पर आवर गस्टिंग टू 90 किलोमीटर पर आवर। तो राज्य पर वावाजोड़ानो कोई खतरो रह्यो नथी। हजु पण 36 થી 48 કલાક સુધી વરસાદનું જોર રહી શકે છે, પરંતુ ત્યારબાદ વરસાદનું જોર ઘટશે અને વરસાદથી રાહત મળશે। બીજી તરફ દિવસ દરમિયાન પોરબંદર સહિત રાજ્યના દરિયામાં કરંટ જોવા મળ્યો, પરિણામે તમામ બોટ કિનારા પર લાંગરી દેવાઈ। બીજી તરફ સલામતીના ભાગરૂપે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં એનડીઆરએફની 18 ટીમ અને એસટીઆરએફની 11 જેટલી ટીમ તૈનાત કરાઈ છે, જેથી ભારે વરસાદની સ્થિતિમાં પાણીમાં ફસાયેલા લોકોને ત્વરિત બચાવી શકાય। તો ગુજરાત માટે છે સારા સમાચાર। નર્મદા ડેમ 67% સુધી ભરાઈ ગયો છે। નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે। નર્મદા ડેમમાં 24 કલાકમાં 49 સેન્ટીમીટરનો વધારો થયો છે। નર્મદા ડેમની સપાટી 126.25 મીટર થઈ છે। જૂનાગઢના વિલિંગડન ડેમમાં ડૂબી રહેલા એક યુવાને અહીં ઉપસ્થિત મહિલાઓએ દુપટ્ટાથી બચાવ્યો। ગ્રભરાયા વિના મહિલાઓએ સમય સૂચકતા દાખવી, જેના કારણે એક યુવાન મોતને માત આપવામાં સફળ રહ્યો। ઓવરફ્લો થયેલા વિલિંગડન ડેમનો નજારો જોવા પહોંચેલા યુવાનોમાંથી એક યુવાન નહાવાના ઇરાદાથી ડેમમાં કૂદ્યો, પરંતુ બાદમાં તે ડૂબવા લાગ્યો। યુવાનને ડૂબતો જોઈ મહિલાઓએ દુપટ્ટાઓનું દોરડું બનાવી યુવાન તરફ ફેંક્યું। યુવાને તે પકડી લેતા મહિલાઓએ તેને મહામહેનતે સપાટી પર ખેંચી લીધો। તો મહિલાઓ દ્વારા બચાવના દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે સપાટી પર ઉભેલી મહિલાઓ જેવું જોવે છે કે આ યુવાન ડૂબી રહ્યો છે, તુરંત જ તેઓ તેને દુપટ્ટો આપે છે। દુપટ્ટો પકડવાની કોશિશ આ યુવાન કરે છે, ત્યારે પહેલાં તો તે તેમાં નાકામયાબ થાય છે, પરંતુ ત્યારબાદ મહિલાઓ તેને દુપટ્ટા વડે બહાર ખેંચી લે છે। ગુજરાતમાં મેઘમહેર વધતા જળ કેર પણ વધુ થઈ ગયો। સાર્વત્રિક ભારે વરસાદની વચ્ચે નદી નાળાઓમાં પાણીના વહેણ વધ્યા, નદીઓમાં ન સમાતા પાણી રોડ રસ્તા પર વહ્યું, અનેક કોઝવે અને પુલો પાણીમાં ગરકાવ થઈ ગયા, વાહન ચાલકોને હાલાકી પડી, તો ઘણી જગ્યાએ માણસો પણ તણાયા હોવાની ઘટનાઓ બની। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક વૃદ્ધ તણાયા હોવાની ઘટના સામે આવી। જિલ્લામાં ભારે વરસાદના કારણે કોલવા અને કંદરોળાની વચ્ચેના પુલ પર પાણી ફરી વળ્યું। પુલ પર ધસમસતા પાણીના વહેણની વચ્ચે એક વૃદ્ધ તેને પસાર કરવાનો પ્રયાસ કરતા દેખાયા, પણ પાણીના વેણની સામે તેમનું જોર ઓછું પડ્યું અને તે તણાવા લાગ્યા। આવા જ કંઈક દ્રશ્ય જૂનાગઢના વિલિંગડન ડેમ નજીકથી પણ જોવા મળ્યા। તો રાજ્યમાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ભારે વરસાદના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, તો કેટલીક જગ્યાએ મંદિરો પણ પાણીમાં ડૂબ્યા છે। ધોરાજી પંચનાથ મહાદેવ મંદિરમાં પાણી ઘૂસ્યા, ભવનાથમાં પણ ચારે તરફ પાણી જોવા મળ્યું। આ તરફ જામનગરમાં ભારે વરસાદના કારણે ખોડિયાર મંદિર જળમગ્ન બન્યું છે। રાજકોટ રામનાથ મંદિરમાં પણ પાણી ભરાયા। દ્વારકાના ખંભાળિયાનો ઘી ડેમ ઓવરફ્લો થયો। જીવાદોરી સમાન ઘી ડેમ ઓવરફ્લો થતા નગરપાલિકા પ્રમુખ તેમજ પાલિકાના સભ્યો મીઠા મોઢા કરીને નવા નીરના વધામણા કર્યા હતા। ઘી ડેમ ખંભાળિયા તેમજ આસપાસના 24 ગામોને પાણી પૂરું પાડે છે। ડેમ છલોછલ થતા શહેરીજનોમાં પણ ખુશીની લાગણી પ્રવર્તી ગઈ છે। ખંભાળિયાનો ઘી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે, તેમના વધામણા માટે આજે અમારા નગરપાલિકાની
આખી ટીમ વધામણા માટે અહીંયા આવ્યા છીએ અને આપણું ખંભાળિયા ગામ અને આદુબાજુના 24 ગામડા સર્વે અને આપણે આ પુરવઠા ટીમ દ્વારા પાણી પૂરું પાડશે. તો પોરબંદરના માધવપુરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. ઉપરવાસમાં થયેલા ધોધમાર વરસાદને પગલે માધવપુરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. મોટા ઝાપામાં મુખ્ય બજાર તથા મેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાયેલા જોવા મળ્યા. તો મુશળધાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે, ત્યારે આગામી સમયમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં પણ વધારો થઈ શકે છે. તો કચ્છનું રણ બન્યું છે દરિયો. હાજીપીર પાસે આવેલ સતેજ કંપની પાસે રણમાં પાણી પાણી થયા. ભારે વરસાદ બાદ રણમાં સમુદ્ર જેવો નજારો જોવા મળ્યો. જિલ્લાભર સતત વરસાદથી રણમાં પાણી ભરાયું હતું. ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ખેતી પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે. મગફળી, કપાસ, તલ સહિતના પાક કાપણીને આરે આવીને ઉભા હતા અને તેવા સમયે જોરદાર અને અતિશય વરસાદથી ખેડૂતોએ નુકસાની વેઠવાનો વારો આવ્યો. કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદથી પાક ઢળી પડ્યા છે. તો ભાવનગરના સિંહોર તાલુકાના ગઢુલાના ખેતરોમાં પણ કપાસ, મગફળી, તલનો પાક નિષ્ફળ ગયો. કચ્છમાં અવિરત વરસાદને કારણે પપૈયા સહિતના બાગાયત પાકને ભારે નુકસાન થયું છે. આ તરફ કરજણ ડેમમાંથી પાણી છોડાતા નાંદોદ તાલુકામાં કેળના પાકને નુકસાન થયું છે. તો અમરેલીમાં ભારે વરસાદથી ખેડૂતોની કેવી દશા થઈ છે તે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને જોયું. લીલિયા અને સાવરકુંડલા તાલુકામાં ખેતીને મોટું નુકસાન થયું છે. ભારે પવન અને વરસાદને પગલે ઊભા પાકને નુકસાન થયું છે. અહીં હજારો એકર જમીન પર ઊભો પાક નિષ્ફળ ગયો છે. વરસાદ બંધ થયો છતાં ખેતરોમાં હજુ પાણી ઓસર્યા નથી. તો અમરેલી જિલ્લામાં ભારે વરસાદ બાદ ખેતીને નુકસાન થયું. લીલિયામાં ભારે વરસાદ બાદ ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા. લીલિયામાં પાણી ભરાયેલા ખેતરોનો આકાશી નજારો સામે આવ્યો છે, જ્યાં ચારે તરફ પાણી જ પાણી દેખાઈ રહ્યા છે. ખેતરો જાણે કે તળાવ બની ચૂક્યા છે. તો ખેડૂતોને પડેલા ફટકાનું વળતર ચૂકવવા કોંગ્રેસના સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે માંગ કરી છે. મુખ્યમંત્રીને પત્ર લખી દુધાતે કહ્યું કે સાવરકુંડલા અને લીલિયા વિસ્તારમાં પાકને 100% નુકસાન થયું છે. 25 ઇંચની જગ્યાએ 35 ઇંચ વરસાદ થતાં વિવિધ વિસ્તારમાં અતિવૃષ્ટિનો માહોલ સર્જાયો છે. તલના વાવેતરો હશે, સિંગના વાવેતરો હશે. સિંગનો પાક તૈયાર હતો, તલનો પાક તૈયાર હતો અને કપાસની અંદર કોટન જે લાગેલું તે તૈયાર હતું. એ બધું નષ્ટ થઈ ગયું, કારણ કે પાણી એટલું બધું ખેતરોની અંદર વરસાદથી નુકસાન થયું છે કે પર ખેડૂત અંદાજ ન કરી શકીએ એવું નુકસાન છે. તો સમગ્ર રાજ્ય સહિત અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ વરસતા લીલિયાના બજારમાં પણ પાણી ભરાયું હતું, જે પાણીના તળ હજુ પણ નથી ઉતર્યા. વરસાદને કારણે બજારોમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પરિણામે દુકાનદારો તેમજ સ્થાનિક લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદથી ખેતરોમાં ઉભો પાક ધોવાયો છે અને ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. તો આ તરફ જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર થયો. ઓજત નદીના પાણી ફરી વળતા ચારે કોર પાણી જ પાણી છે. ઘેડ પંથકનો આકાશી નજારો સામે આવ્યો છે. અહીં ઘેડ પંથકમાં હજારો એકર જમીનનું ધોવાણ થયું છે. ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને કપાસ અને મગફળીના પાકને ભારે નુકસાન થયું છે. પીપલાણા, કોયલાણા, મટિયાણા, પાદરડી ગામમાં પાણી ઘૂસ્યા છે. બાલાગામ, બામણાસા, આંબલિયા ગામમાં પણ પાણી ઘૂસ્યા છે. વિસાવદરમાં ભારે વરસાદ થતાં ઓજત નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ખેડ વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસતા રહીશો પરેશાન થયા છે. તો વરસાદી સિસ્ટમની સક્રિયતાથી ચિંતાતુર બનેલા ખેડૂતો અને ખેલૈયાઓ બંને માટે એક સારા સમાચાર છે. હવામાન નિષ્ણાતોના મતે નવરાત્રી દરમિયાન વરસાદની શક્યતા નહીવત છે. 2 દિવસ બાદ વરસાદનું જોર નરમ પડશે અને 7 ઓક્ટોબરથી શરૂ થતી નવરાત્રીમાં વરસાદ કોઈ વિઘ્ન નહીં સર્જે તેવું હવામાનના જાણકારો માની રહ્યા છે. 2019 બાદ કોરોનાને કારણે લોકો નવરાત્રીનો તહેવાર ઉજવી નથી શક્યા ત્યારે ખેલૈયાઓમાં ખુશીનો માહોલ છે, પરંતુ વરસાદે તેઓના ઉમળકા પર અવરોધ સમાન દેખાઈ રહ્યો છે. 2 દિવસમાં વરસાદનું જોર ઘટશે. પરિણામે હાલ જે વિસ્તારમાં વધુ પડતા વરસાદના કારણે ખેતી પાકોને નુકસાન થઈ રહ્યું છે તેમાં પણ રાહત મળશે.